હા, તો લેખક એમ કહે છે કે જે દિવસે મારે કોલેજ જવાનું હતું તે જ દિવસે તેમના પપ્પાને સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે, એટલે કે સાંગલી જે રાજ્ય છે ત્યાંના તિજોરીના અધિકારી તરીકે 3,00,000 રૂપિયા પુણે લઈ જવાના હતા. એટલે 3,00,000 રૂપિયા લઈને તેમને પુણે જવાનું હતું. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. હવે પુણેથી એમને શું કરવાનું હતું કે પોતાના રાજ્ય માટે પ્રોમિસરી નોટો. હવે આ પ્રોમિસરી નોટો એટલે શું છે કે સરકાર જે છે, ગવર્મેન્ટ છે, તે રાજ્યના કામ માટે, પોતાના રાજ્યના કંઈક કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી અપાતું જે બાંયધરી પત્ર હોય તેને પ્રોમિસરી નોટો કહેવાય. જે બાંયધરીનું પત્ર હોય નાણાંની જગ્યાએ, તે પત્રને પ્રોમિસરી નોટ કહેવાય. તે ખરીદવા તેમના પપ્પા 3,00,000 રૂપિયા લઈને પુણે જતા હતા. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. તેમના પપ્પા અને લેખક બંને ત્યાં ભેગા થઈ ગયા. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. મેં પિતાશ્રીને કહ્યું, નોટોના ભાવ રોજ બદલાય છે, આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું. લેખક શું કહે છે એમના પપ્પાને કે આ જે પ્રોમિસરી નોટો લઈએ છીએ તેના દરરોજ ભાવ બદલાતા હોય છે, ક્યારેક વધી જાય ક્યારેક ઘટી જાય, તો આપણે કંઈક મહેનત કરીએ એટલે સસ્તા ભાવમાં આ નરી નોટો જે છે તે ખરીદીએ, બાંયધરી પત્ર સસ્તા ભાવમાં ખરીદીએ અને સરકારને આપણે જે ભાવ ચાલતો હોય તે જ બતાવીએ અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું, કોઈને ખબર નહીં પડે ને સહી જે ભારો નફો થશે એ કે પછી એની વચ્ચે જે કાંઈ પૈસા વધશે ને નફો મળશે તે બધો આપણે રાખશું, એટલે કોઈને ખબર પણ નહીં પડે અને આપણને ઘણા બધા પૈસા મળી જશે. આવું લેખક એમના પપ્પાને સમજાવે છે. પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી. એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો એની એ ક્ષણે મને કલ્પના સરખી ન આવી. એમના પપ્પા એમની બધી વાતો ખૂબ જ શાંતિથી સાંભળતા હતા, પરંતુ એ ક્ષણે એમને ખબર નહોતી કે એ વાતથી એમના પપ્પાને ઘણું બધું દુઃખ લાગ્યું છે, આઘાત લાગ્યો છે એ એમને ખબર નહોતી. એવું વિચાર્યું પણ નહોતું લેખકે. મેં માન્યું કે મારી સૂચનાની શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે. એમને એમ લાગ્યું એમના પપ્પા કે એ જે લેખક સમજાવે છે તેનો વિચાર એમના પપ્પા કરે છે. પાનું ફેરવીએ. થોડી વાર પછી પિતાશ્રીએ ગળગળા થઈને કહ્યું, જો એમના પપ્પા છે તે કહે છે ખૂબ જ દુઃખ લાગી ગયું છે એમના પપ્પાને, એટલે ગળગળા થઈ જાય છે, એટલે કે એકદમ ભાવુક થઈ જાય છે, લાગણીશીલ થઈ જાય છે અને કહે છે, દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. એમના પપ્પા શું કહે છે કે મેં વિચાર્યું પણ નહોતું કે તારામાં આવી હીનતા એટલે કે અધમતા, આવું કંઈક હલકું કરવું, હલકા વિચારો રાખવા, ખરાબ વિચારો રાખવા, તે કે તારામાં આવી હીનતા હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા. એમના પપ્પા શું કહે છે કે તું એમ કહેવા માંગે છે કે જે પૈસાથી આપણા ઘરનો રોટલો ચાલે છે, આપણા જીવનનું ગુજરાન ચાલે છે, તે વ્યક્તિને મારે છેતરવા. તારી કેળવણી પર ધૂળ છે, આપણા કુળ દેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો. એમના પપ્પા શું કહે છે કે તને અમે જે કંઈ કેળવણી આપી છે તેની ઉપર ધૂળ છે, એટલે કે શિક્ષણને ધિક્કાર છે, ખરાબ શિક્ષણ છે, તારું નકામું શિક્ષણ મેળવ્યું તે. આપણા કુળ દેવતા છે, આપણા કુળના જે દેવતા છે એમણે જે રોટલો આપ્યો છે તેટલાથી જ આપણે સંતોષ માનવો જોઈએ. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. લક્ષ્મી એટલે કે રૂપિયા,
रुपया तो आपणी पासे આજે હોય અને કાલે ન હોય, તો આવતી જાતી રહે। આબરૂ તો રહેવું એ જ મોટી વાત છે, એટલે આપણા જીવનની અંદર આબરૂ રહેવી એ જ સૌથી મોટી વાત છે। મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? એટલે કે તું કાલે મરી જઈશ, ગમે ત્યારે મરી જઈશ, અને પછી જ્યારે ભગવાનની સામે ઊભો રહીશ ત્યારે તું ભગવાનને શું જવાબ આપીશ? ભગવાન તને પૂછશે કે તે શું કર્યું, તો ત્યારે તું ભગવાનને શું જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને, એના કરતાં અહીંથી જ પાછો જા, એ શું ખોટું? એના પપ્પા શું કહે છે કે તું અત્યારમાં કોલેજમાં ભણવા જા છો તો ત્યાં જઈને આવું જ બધું વિચારવાનું અને આવું જ જીવનમાં કરવાનું, એના કરતાં તું અહીંથી જ પાછો વયો જા, ઘરે વયો જા, એમાં જ શું ખોટું? એમ હું સડક થઈ ગયો, લેખક તો આશ્ચર્ય મૂઢ થઈ ગયા, વિચારમાં પડી ગયા, આશ્ચર્ય પામી ગયા। ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવે। પછી બંને પપ્પા અને દીકરા બંને ગાડીમાં બેસે છે, પરંતુ ચૂપચાપ હોય છે। લેખકને તો આ બધું સાંભળીને આખી રાત ઊંઘ આવતી નથી। સવારે પુના પહોંચ્યો તે પહેલાં મન સાથે નિશ્ચય કર્યો કે પછી સવારમાં જ્યારે પુના પહોંચે છે ત્યારે તેમણે મન સાથે નિશ્ચય કરી લીધો કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું। એમણે શું નક્કી કરી લીધું કે હરામનું જે ધન છે, હરામના જે પૈસા મેળવવાના છે, એવા વિચાર હું ક્યારેય કરીશ નહીં, એ મેળવવા માટે ક્યારેય ઈચ્છીશ નહીં। પિતાશ્રીનું નામ નહીં લઉં, મારા પપ્પાને કંઈક ખરાબ થાય, લજ્જિત થવું પડે, મારા કારણે શરમ આવવી પડે, એવું હું ક્યારેય કરીશ નહીં। પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો। એમના પપ્પાને શહેરમાં મૂકી આવે છે જ્યાં તેમણે જવું હતું, અને પછી પોતે કોલેજ ચાલ્યા જાય છે। કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી। કોલેજની અંદર જે કંઈ સાચું શિક્ષણ મેળવવાનું હતું તે લેખકને સાંગલીથી પુણેની વચ્ચે જે સ્ટેશન હતું ત્યાં જ એમને સાચું શિક્ષણ એમના પિતાજી પાસેથી મળી ગયું। બાળમિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે। પાઠ તમને ન સમજાણો હોય તો વ્યવસ્થિત ફરીથી વિડીયો સાંભળી લેવો, પાઠ સાંભળી લેવો। પાઠની નીચે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો છે। વિડીયોની અંદર વ્યવસ્થિત ચોખ્ખું ન દેખાય તો સ્વાપોથીની પીડીએફમાં પણ આપેલા છે, તેમાંથી જોઈ લેવા, તેના અર્થ સમજવા। પાઠ પૂર્ણ થાય છે, પાનું ફેરવીએ તો અભ્યાસ આપેલો છે। જો અભ્યાસનો પહેલો પ્રશ્ન છે એમસીક્યુ છે, પહેલાં અને બીજો બે એમસીક્યુ આપેલા છે, પાનું ફેરવીએ તો ત્રીજો અને ચોથો એમસીક્યુ પાછળ આપેલા છે। એની નીચે પ્રશ્ન બે છે, એક એક વાક્યમાં જવાબ આપો। પ્રશ્ન ત્રણ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, અને એની નીચે સ્વાધ્યાય છે, તેમાં પણ પ્રશ્ન એક છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। અહીંયા અભ્યાસનો પહેલો પ્રશ્ન, પછી બીજો અને ત્રીજો, અને સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, આ ચારે ચાર પ્રશ્નો તમારે હોમવર્ક બુકની અંદર ફરજિયાત લખવાના છે। સ્વાપોતીની પીડીએફ આપેલી છે, તેમાં જોઈ લેવું, છતાં કંઈ ન સમજાય તો ઘરમાં વડીલો અને મોટા ભાઈ બહેનોની મદદ લેવી। બાળમિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થયો છે। હવે આપણે નેક્સ્ટ પછીના પાઠના વિડીયોમાં મળીશું। આવજો ત્યારે બાળમિત્રો, બાય બાય।